વિધાનસભાની ચૂંટણીને થોડો સમય જ બાકી છે પરંતુ ભાજપ કે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોને લઈને કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી જ્યારે આમ આદમી પાર્ટી અત્યાર સુધીમાં 6 ઉમેદવારોની યાદી છે તે જાહેર કરી ચૂકી છે 70 થી વધુ ઉમેદવારો છે તેના નામ જાહેર કરી ચૂકી છે ત્યારે વહેલા ઉમેદવારોના નામની જાહેર કરવા પાછળની આમ આદમી પાર્ટીની રણનીતિ શું છે તે જાણો આ વિડીયોમાં નમસ્કાર હું નીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો ગુજરાત તક गुजरात में विधानसभा चूंटणी पड़घम वागी रहा है चूंटणी की तारीख जाहिर थवानी तैयारी है त्यारे देश राजकारण में क्यारे पण न बन्यू होय तेम आम आदमी पार्टीए एक नवो चीलो चितर्यो छे आम आदमी पार्टीए चूंटणी महीनाओ पहला पोताना उम्मीदवार नक्की करी लीधा अने जाहिर पण करी दीधा आम आदमी पार्टीए एक बाद एक एम 6 उम्मीदवारनी यादी जाहिर करी अने चूंटणी जाहिर थई ते पहला 73 उम्मीदवारना नाम पण जाहिर करी चूकी छे पहला उम्मीदवार जाहिर करवा पाछळ ऊंडू गणित छे गुजरात में छेल्ला 27 वर्षथी भाजपनु एक हत्थू शासन छे गुजरात में एक तरफ भाजप अने बीजी बाजू कोंग्रेस गुजरातना राजकारणनी वात करिए तो छेल्ला घणा दायकाथी गुजरातना लोकोनी सामे आ बन्ने पक्ष ज एक बीजाना हरीफ तरीके जोवा मळ्या छे परंतु राज्यनी हालनी परिस्थिति जोईने एवुं लागी रह्युं छे के 2022नी चूंटणी अगाउनी ચૂંટણીઓ કરતા જુદી રહેશે વહેલા ઉમેદવાર જાહેર કરીને આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ કરી દીધું છે કે આ વખતે તે પૂરી તાકાત સાથે ગુજરાતના રાજકારણમાં છાપ છોડવા ઈચ્છે છે દિલ્હી અને પંજાબ બાદ હવે ગુજરાત પર આમ આદમી પાર્ટી પોતાની પૂરેપૂરી તાકાત લગાવી દીધી છે આમ આદમી પાર્ટીએ જે રીતે રાજ્યમાં પોતાનો પગ પસારો કર્યો છે આમ આદમી પાર્ટીનો પ્રયાસ છે કે આ વખતે કોઈ પણ પક્ષ તેને હળવાશમાં ન લે આમ આદમી પાર્ટી ચૂંટણી પહેલા વિપક્ષની ભૂમિકામાં જોવા મળી રહી છે ચૂંટણી પહેલા ઉમેદવારોને જનતા ઓળખી શકે ઉમેદવારોને પૂરતો સમય મળે તે તેના મુખ્ય કારણ છે આ ઉપરાંત ચૂંટણી સમય દરમિયાન રાજકીય સમીકરણ સતત બદલતા રહે છે ત્યારે વહેલા જાહેર થયેલા ઉમેદવારને પૂરતો સમય મળશે અને સરકાર તથા વિપક્ષ સામે આમ આદમી પાર્ટી પૂરતી લડત આપી શકશે આમ આદમી પાર્ટીના ગુજરાત અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ ઉમેદવાર જાહેર કરવા અંગે કહ્યું હતું કે તમામને પૂરતો સમય મળે તેમજ મજબૂત રીતે કામ કરી શકે તમામ એક એક નાગરિક સુધી પહોંચી શકે તેના માટે અમે વહેલા લિસ્ટ જાહેર કર્યું છે ચૂંટણીનું જાહેરનામું બહાર પડે તે પહેલા જ તમામ ઉમેદવાર જાહેર થઈ જશે એ પ્રકારની વાત પણ તેમણે ત્યારે કરી હતી જો આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં સાથે જ તમામ રાજકીય ખબર માટે જોતા રહો ગુજરાત તક